મૃત્યુ લોકમાંની આવન જવાન માંથી મુક્ત થવું હોય ને મોક્ષને પ્રાપ્ત થવું હોય તો જિંદગીમાં ગુરુ હોવા જરૂરી છે. પણ ગુરુ કરતા પણ વિશેષ છે કે સદગુરુ હોવા જરૂરી છે કે સારા માર્ગે લઈ જાય. પછી આપણા ગુરુ આપણે માવો ખવડાવતા હોય ગુરુ ન કહેવાય. એટલે સદગુરુ સારા માર્ગે લઈ જતા હોય એને સદગુરુ કહેવાય. એટલે સદગુરુનો સાથ હોય તો આ મનુષ્ય જીવનની આવન જવાન માંથી મોક્ષ મળે છે. બાપા યાદે છેલ્લા મોકરા મારા પિતાજીને સપના આપ્યા. સવાર પડતા જ મને સપનાની વાત કરશે ત્યારે હું જરૂર સમાધિનો જવાબ આપીશ. યાજે કોણ કે હું ઓગણ ગઢનો રાજ વીરે હે યજમાન હોય મારું જનના કોણ કે
सुप्रभात नो समय प्रोत्थवानी तैयारी बाबा जमणा ना तेतर बोलवाने लाग गया अरे मने सपनो आयो कि आज मारो दिखरो रामदेव समाधि लेवाने तैयारी करे छे कदाच हवा दुशाती तो नहीं हुई नहीं चाल पिला सती राणी ने बोला એને પૂછી જો કદાચ પરોઢ ના સપના સાધતું નથી હોતા ને રાજનો બોલાવે સતી રાણી આવજોરી હે આવો રામદેવ વિરમદેવ અવતાર ધારણ કર્યો આપણા ખોળા ખોંજા આપણા પારણે ઝૂલા અને નાના નાના બાળક બનીને આપણા આંગણે પણ રહ્યા ત્યારથી કોઈ દિવસ તમારી આંખે મેં આંસુડાની ધાર નથી જોઈ સ્વામી અને આજ રાજને એક આંખે શ્રાવણ અને એક આંખે ભાદરવો શ્રીયો રાજન આનું કોઈ કારણ તો હશે ને સ્વામી હરી સદી સુપ્રભાત થવાનો સમય મને સપનું આવ્યું કે આપણો દીકરો રામદેવ સમાધિ લેવાની તૈયારીઓ કરે છે કોઈ દિવસ સત્ય નથી હોતા રાજન માટે આવા રોદન છોડી દો સ્વામી અને આપણે રામને રાજ તિલક સોંપવાની તૈયારી કરો રાજન હવે તો આપણો રામ રાજગાદી સંભાળશે આપણે પ્રભુનું ભજન કરશું સ્વામી અને આપણે પ્રભુનું ભજન કરવાની તૈયારી કરો સ્વામી આવા વિલાપ છોડી દો રાજન આવું સપનું કોદાપી સત્ય ન હોય સ્વામી માટે અહીં હિરમંત રાખો અને જો કદાચ તમને એવું લાગતું હોય ને સ્વામી તો હું અત્યારે રંગમેલમાંથી આપણા કુંવર રામને બોલાવો અને એમને પૂછી લો સ્વામી કે વાત સત્ય છે કે અસત્ય તમે કહો તો રામને પણ બોલાવો સ્વામી આ સત્ય જરૂરથી બોલાવો હે આજે માતા નામો રામદેવ આવજો અત્યારે કઈ બોલાવાનું કારણ હતું
અરે બેટા આજે તમારા પિતા શ્રી રંગમેલની અંદર સુતા હતા અને આજે પહેલી પોરુના સપના આવ્યા કે આજે તમે સમાધિએ જાઓ છો અને આજે તમારા પિતાશ્રી સુધારા સુરે રંગમેલની અંદર રણ કરે છે બેટા તમારા પિતાશ્રીને જય મનાવો અને કહો કે આ વાત અસત્ય છે સપના કદાપે સત્ય ન હોય બેટા એવું કહી તમારા પિતાશ્રીને હરમત આપો અને તમારા પિતાશ્રી સુધારા આંસુડે રડે એમને રડતા બંધ કરો બેટા જાઓ તમારા પિતાશ્રીને મળો અરે બેટા રામદેવ મને આ સપનું એવું સત્ય તો નથી ને મારા બાળ અરે પિતાશ્રી સપના પેલી પોરના છે ને પેલી પોરના સપના સાચા જ હોય છે માં પૂછવાની ક્યાં વાત છે અને કદાચ મારા માતાજી અજાણ હશે તમને તમે કૃષ્ણ અવતારની અંદર હતો વચન આપ્યા હતા કે મારી 54 વર્ષની ઉંમર થાય તમે રંગમહેલમાં સુતા હશો ને સુતા સપના આપીશ મને હસતા મુખે મારી સમાધિ માટે વિદાય આપવી પડશે તો પછી અત્યારે વચન પર કેમ ફરી જાઉં છો મેં ત્યારે પણ કીધું હતું પિતાની મમતા મેલી અને મને હસતા મુખે સમાધિ માટે વિદાય આપવી પડશે આજ તમે તમારું વચન હું તમને યાદ કરાવું કૃષ્ણ અવતારની અંદર તમે મને હતું હતું વચન આપ્યું હતું એ આજે દ્વારિકાનો કોલાબાબુ Thank you.
ધર્મી રાજા છો રાજા આજ મારા કૃષ્ણ અવતારનું વચન હતું કે આજ મારી 54 વર્ષની ઉંમર થશે મને હસતા મુખે મને સમાધિ માંડે વિદાય આપવી પડશે રાજા આ તો તમે તમે તો એક રાજવી છો આજ તમે તમારા વચનો પરથી ફરી જશો તો આ પ્રજાનું કોણ થશે આજ ગમે એટલા કાલાવાલા કરો હવે કદાપી શક્ય થવાનું નથી આજ દેવલોક મારી વાટ જોવે છે આજ આકાશમાંથી દેવ લોકો પુષ્પ વર્ષા કરે છે હવે મને સમાધિ માટે વિદાય આપો કારણ હવે આ કળિયુગ મને આવતો સામો દેખાય છે અહીંયા રહેવાનો મને કોઈ મતલબ લાગતો નથી ને શું કામ ચિંતા કરો છો સમય આવશે ને હું ફરી જરૂર પધારીશ ને ફરી જરૂર તમારા દુખડા માંગીશ પણ રાજા અત્યારે તમે તમારા વચનનું પાલન કરો તમે ધર્મને ધારણ કરો કારણ તમે પોગનગઢ નાયક રાજવી છો રાજવી થઈ અને ધર્મ બદલાવશો તો આ નહીં ચાલે આ ઇતિહાસમાં કલંક લાગશે રાજા માટે કૃષ્ણ અવતારની અંદર જ્યારે મેં તમને હતવત વચન આપ્યા હતા તમને વિશ્વાસ ન આવ્યો ત્યારે મેં તમને મારી જન્મ પૂર્વની નિશાની આપી હતી મારો અભય હંચડો રતન કટોરો વીર ગેડીઓ અમર ડાબલી આ મને મારી વસ્તુ પાછી આપી દો એટલે હું મારી સમાધિ માટે વિદાય લઉં કારણ આ વસ્તુ વગર હું અહીંથી જઈ શકું એમ નથી માટે અરે રાજવી આવું રુદન છોડી દો આ રુદન કરવાથી આ કઈ રામ રોકાઈ જવાનું નથી માટે હવે આવું રુદન ના કરો મારી સમાધિનો સમય છે મારી અવધિ નજીક આવી ગઈ છે તમે રુદન છોડી અને હું જે કહું ને એ ધ્યાનથી સાંભળો અને મને મારી વસ્તુ સુપ્રત કરો Oh,
Oh,
ની બધી મજા એ મોટક ની એ બધી મજા તો મને કડવી લાગે કાગડા તો મને કડવી લાગે કાગડા એ આ જનતા